ચુનીલાલ બોલતો, ગાંધીના એ હત્યારાને વીર પુરુષ સાબિત કરવાનું રહ્યા દો. મહાત્મા ગાંધી, દેવ જેવા મહાત્મા એ આ દુનિયાને જુલ્મો સામે વિના હત્યારે લડતા શીખવ્યું, અને એ અહિંસાના દેવની છાતીમાં ત્રણ ત્રણ ગોળીઓ ધરબી દીધી નથુરામ. એ કાયર પુરુષ હતો, કાયર, ભણ ભૂલેલો, ભરમા વાયેલો, માનસિક બીમાર, ઉશ્કેરાઈ ગયા ને. હા, હું પણ આમ જ ઉશ્કેરાઈ ગયો છું. અરે ગાંધીજીના કેટલાક વિચારો સાથે, કૃત્યો સાથે એમના સાથીદારો પણ અસહમત હતા, અને તમે પણ કોઈક બાબતમાં અસંમત હોઈ શકો, પણ આજે મારે ગોડસેને પ્રેમ કરનારાઓને પડકારવા છે. શું કહ્યું? ગાંધીજીએ દેશના પગલા પડાવ્યા. અરે અખંડ રાષ્ટ્રની મહેચ્છા ધરાવનારા એ રાષ્ટ્ર પુરુષે એમ કહેલું કે પાકિસ્તાન મારા મરદા પર ભલે રચાય, પણ મારા જીવતે જીવત રાષ્ટ્રના ટુકડા નહીં થવા દઉં. પેલા મોહમ્મદ અલી ઝીણા એ પાકિસ્તાનની માંગણી કરી, ગવર્નર માઉન્ટબેટન એ કાવા દાવા કર્યા, અને મરદું પાથર્યું મહાત્મા ગાંધીનું. અને એ શાન ભાન ભૂલેલાના અપકૃત્ય માટે આપણને પશ્ચાતાપ સુદ્ધા નથી થતું, પશ્ચાતાપ સુદ્ધા નથી થતું. ઈસવીસન 1915 મહાત્મા ગાંધીજીએ ભારત ભ્રમણ કરેલું, ત્યારથી એમને રાષ્ટ્ર એકતાનું મહત્વ સમજાઈ ગયેલું, અને એને કારણે જેમણે અસ્પૃશ્યતા નિવારણની ઝુંબેશ ઉપાડી, મુસલમાનોને રાષ્ટ્રીય ધારામાં રાખવા માટે તેમણે અવિરત સતત નિરંતર પ્રયત્નો કર્યા. અરે એમણે તો જાતિ અને ધર્મ પર આધારિત અલગ અલગ મતદાર મંડળોનો વિરોધ પણ કરેલો. આખી જિંદગી ઈશ્વર અલ્લાહ તેરો નામ ગવડાવતા રહ્યા. આઝાદીનો સૂર્ય ઉગ્યો ને દોડ્યા પશ્ચિમ બંગાળ તરફ, નોઆખલીની કોમી જ્વાળાઓમાં ઝંપલાવ્યું, અને એમણે તો પાકિસ્તાન જવું હતું. પેલા મઝહબી હેવાનોની વચ્ચે પણ એમને કોઈ સાથ ન આપ્યો, કોઈએ સાથ ન આપ્યો. હા, શું કહ્યું? 55 કરોડ પાકિસ્તાનને 55 કરોડ અપાવવા માટે મહાત્મા ગાંધીજીએ અન્ન જળનો ત્યાગ નહોતો કર્યો. એમણે તો દિલ્હીમાં ફેલાયેલા ગાંધપણને સમાવવા માટે, વિશ્વ શાંતિ માટે, હું હિન્દુ મુસ્લિમ એકતા માટે, વિશ્વ શાંતિ માટે એમણે અનશન આદર્યા હતા. અહીં રહી ગયેલા મુસલમાનોને એમણે ભારતીય થઈને રહેવાનો ઉપદેશ આપેલો. શું કહ્યું? પાકિસ્તાનમાં હિન્દુ દીકરીઓ પર, બહેનો પર બળાત્કારો થયા, આગજની થઈ, હિંસા આચરવામાં આવી, એ માટે ગાંધી નહીં, આપણી લાચારીને કાયરતા જવાબદાર છે, આપણી લાચારીને કાયરતા. એમણે તો પાકિસ્તાનથી આવેલા પેલા નિરાશ્રિતોને કહેલું કે અહીં ભારતમાં એનો વ્યાજનો બદલો લેવાની જરૂર નથી. ગીતાના એ ઉપાસકે એમને તો એમ પણ કહેલું કે પાકિસ્તાનમાં થયેલા અત્યાચારનો પ્રતિકાર તેમણે ત્યાં જ કરવો જોઈતો હતો. અને હા, એમણે એમ પણ કહ્યું હતું કે ઘરેણા દાગીનાની જેમ સ્ત્રી સન્માનનું રક્ષણ જો સામી સાથે લડીને ન થઈ શકે એમ હોય તો એમણે ત્યાં જ પ્રતિકાર કરવો જોઈતો હતો, જીવ આપીને પણ. હવે છેલ્લી વાત, મી જ્યોત ચુનેલાલ બોલતો, કોઈ સાધારણ માણસને પણ તમે ગુનેગાર ઠરાવીને હત્યા ન કરી શકો તો આ તો મહાત્મા, એ મહામાનવનો હત્યા કરનાર, એ મહાપાપીને તમે કઈ રીતે બચાવ કરી શકો? મી જ્યોત ચુનેલાલ બોલતો, જો તમે ગાંધી હત્યાના સમર્થનમાં કંઈ પણ કહેશો તો શિક્ષા ભોગવવા તૈયાર રહેજો.